ધોરાવીરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી દેવજી ચૌહાણની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી યોગ અંગેની પરંપરા ચાલી આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય યોગને વિશ્વના ફલક પર લાવી યોગનું મહત્ત્વ અને ફાયદા અંગે જાણકારી સમગ્ર વિશ્વને આપી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્વ પ્રસિદ્ધ હડપ્પ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ધોરાવીરા ખાતે યોગ દિવસની ઉજવણી કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યોગના જુદા જુદા પ્રકારના દાવ દ્વારા યોગ અંગે જાણકારી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, સાંસદ વિનોદ ચાવડા, માજી મંત્રી વાસણભાઈ આહિર, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, સીપીઆઈ ડીએમ ઝાલા, પીએસઆઈ જેએન ચાવડા, કિશોરસિંહ જાડેજા, રાજકુમાર આહિર, મનીષ કુબાવત, પુષ્પરાજસિંહ ગોહિલ તેમજ પોસ્ટ અને સંચાર નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રાપર ગુરુકુળ ખાતે વિકાસ રોજગાર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, ઉમેશ સોની, વણવીરભાઈ સોલંકી નાયબ મામલતદાર, એચબી વાઘેલા, સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે નગરપાલિકા દ્વારા યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ઓફિસર નવગણભાઈ કડ, નગરપાલિકા પ્રમુખ અમરતબેન વાવિયા, વાલજીભાઈ વાવિયા, દિનેશ સોલંકી, મહેશ સુથાર, આચાર્ય પન્નાબેન, ગૌસ્વામી દીનાબેન સોલંકી, નારાયણ વાવિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તો રાપર પોલીસ મથક, રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વીકે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જીજી જાડેજા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આમ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી રાપર તાલુકામાં અને ધોરાવીરા ખાતે કરવામાં આવી હતી. સમગ્ર દેશભરમાં અને રાજ્યભરમાં ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી આજરોજ કરવામાં આવી, જેમાં ધોરાવીરા ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી. ધોરાવીરા ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત શ્રી જીતેન્દ્ર ગુપ્તા, ચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગુજરાત સર્કલ, મિસ્ટર સુકેત જોશી, પોસ્ટમાસ્ટર જનરલ સુશાંતસિંહ એન્ડ કચ્છ રિજ્યુનલ, શ્રી દિનેશ કુમાર શર્મા, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ SNK રિજ્યુનલ, શ્રી સુનિલ શર્મા, ડાયરેક્ટર પિલેટરી ન્યૂ દિલ્હી મજોર SN દવે, ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસ હેડક્વાર્ટર અમદાવાદથી પણ ઉપસ્થિત રહ્યા હતા. આમ ધોરાવીરા ખાતે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને યોગ અને આસન કર્યા હતા. આઝાદીનું 75 વર્ષ અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે ત્યારે આનું વિશેષ મહત્વ આપણે આપ જાણ્યો છે. દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વને યોગ તરફ વાળ્યો અને યુનેસ્કોએ એને વિશ્વનો દરજ્જો આપ્યો. ત્યારને આજે 8 વર્ષથી આખા વિશ્વમાં યોગને ખૂબ મહત્ત્વ મળી રહ્યું છે. આપણા ઋષિમુનિઓએ
પહેલા જ્યારે આટલી બધી આધુનિકતા નથી, ટેકનોલોજી નથી, ત્યારે લગભગ આપણા જીવનની જે નાની મોટી બીમારીઓ હતી એ યોગ થકી એનું નિવારણ થતું હતું. અને આપણે જાણીએ છીએ કે યોગ એવી વસ્તુ છે, અને આ વર્ષનું થીમ છે કે માનવતા માટે યોગ. એટલે હું તો એમ કહીશ કે આજે તમારું અધિકારીઓને ખાસ કરીને કહીશ અને મેનેજમેન્ટને પણ કહીશ કે યોગ એ જીવનમાં મહત્વની અને અદ્ભુત વસ્તુ હોવી જોઈએ. આજે માનવ જીવન ખૂબ સ્ટ્રેન્થ અને તણાવ વચ્ચે જીવતા હોય છે, હરેક પોતાની હરીફાઈમાં હોય છે. તમને બધાને સારા માર્ક્સ લેવાની હોય, પરિવારને બિઝનેસ ધંધાની હરીફાઈ હોય, એવા સમયે આ એક યોગ એવી એક કળા છે, એવું એક જેને કહેવાય કે દવા છે, અથવા તો એક એવું અંગભૂત અંગ છે આપણા જીવનનું કે જો એને નિત્ય અપનાવીએ તો આ બધી મુસીબતોમાંથી આપણે મહદઅંશે નીકળી શકીએ. ઘણા બધા એવા કિસ્સાઓ હોતા હોય છે કે યોગ થકી માણસ પોતાનું બધું દુઃખો ભૂલી જતો હોય છે. એટલે મેનેજમેન્ટને હું કહીશ કે કમસે કમ દરરોજ નહીં તો હપ્તામાં એક વખત તમારે આ દીકરીઓને યોગની વિદ્યા દેવી પડે, અને જો તો એ એના જીવનમાં ઉતારે, કાલે એ પોતાના જીવનમાં આગળ વધે ત્યારે એ જ્યાં ઘરે જાય ત્યાં પણ યોગ લઈ જાય, અને ખૂબ એ સુખી અને સમૃદ્ધ બને. એટલે યોગનું મહત્વ ખૂબ છે. ઘણી બધી વાતો કરી ટ્રેનર બહેનોએ, ખરસ સરસ મજાની આપણને બધાને યોગ શીખડાવ્યા, અને આ જીવનમાં અપનાવજો. એ જે વિલાસા સાથે નગરપાલિકા દ્વારા આયોજિત આ યોગ દિવસની ઉજવણી પ્રસંગે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, અમને સહકાર આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.